હવે આગળ વાત કરીએ તો અમીરગઢના ઇકબાલગઢમાં 3 વર્ષ પહેલા નવીન બનેલ બ્રિજ પર પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું। ગુજરાતમાં બ્રિજ ધરાશાયી બનવાની ઘટના હવે કોઈ નવી વાત નથી। અવારનવાર બ્રિજ ધરાશાયી થવાની ઘટના બનતી રહે છે। હમણાં જ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નવીન બ્રિજનું સ્લેબ પડતા 2 નિર્દોષ વ્યક્તિના મોત થવા પામ્યા હતા, જેના કારણે પાલનપુર વાસીઓમાં પહેલેથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં અમીરગઢના ઈકબાલગઢ ગામમાં 3 વર્ષ અગાઉ નવીન બ્રિજનું નિર્માણ થયું હતું। તે બ્રિજમાં પણ હમણાંથી ગાબડું પડી ગયું છે। 3 વર્ષ અગાઉ બનેલ બ્રિજ પર ગાબડું પડતા લોખંડના સરિયા પણ દેખાવા લાગ્યા છે। આજે બ્રિજ પર સવારે એક બાઇક ચાલક બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ખાડામાં ટાયર આવી જતાં બાઇક ચાલક માંડ માંડ બચ્યો હતો। બ્રિજની પારીઓ પર પણ તિરાડો પડતા ભ્રષ્ટાચારની જાડી ખાતો ઇકબાલગઢનો બ્રિજ છે। આ બ્રિજ વળી રાજસ્થાનને જોડતો માર્ગ છે અને વિશ્વેશ્વર મહાદેવ અને પંચમુખી હનુમાન જેવા ધાર્મિક સ્થળો પર અવારનવાર પર્યટકોનો ઘસારો જોવા મળે છે। જો એવામાં કોઈ આકસ્મિક ઘટના બને તો તેનો જવાબદાર કોણ, તે ભય પણ ગ્રામજનો સતાવી રહ્યો છે। માટે તાત્કાલિક બ્રિજનું સમારકામ કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી ગામ લોકોની માંગણી છે। હવે આગળ જોવા જેવું રહ્યું કે તંત્ર દ્વારા કેટલો સમયમાં પગલાં લેવામાં આવે છે। અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ। બ્રિજ તૂટવાની ઇકબાલગઢ બ્રિજ છે, હાઈવે કે અંદર જઈએ બજારની અંદર એક બ્રિજ આવેલો છે। 3 વર્ષ પહેલાનું સમારકામ થયેલું હતું ને નવીન બ્રિજ બનાવેલ હતી। એ બ્રિજ અમુક સમયની અંદર આપણા ગુજરાતની બ્રિજ તૂટવાની ઘટના વારંવાર બનતી હોય છે। તાજેતરની અંદર પાલનપુરની અંદર પણ એક નવો બ્રિજ ધરાશાયી થયો છે, એમાં 2 વ્યક્તિની મૃત્યુ પણ પામ્યા છે। તો જે ઇકબાલગઢની જે બજારમાં જે નવો બ્રિજ બનેલ છે, એ બ્રિજ પણ જુઓ, અમે 3 વર્ષ પહેલાં એમાં ગાબડું પડી ગયું છે, એ પણ તૂટવાની સંભાવના છે। જો બ્રિજ તૂટે એમાં કોઈનું મૃત્યુ થાય, જવાબદારી કોની? સરકાર તો બસ બ્રિજવાળા જોડે, કંપનીવાળા જોડેથી ટકાવી લે છે, એમાં ઇલેક્શનનો ફંડ લે છે। તો આ જે ખોટો માલ વાપરીને જે બ્રિજ બનાવ્યો છે, એની જવાબદારી કોની? જો તમે જોઈ શકો છો, બ્રિજની અંદર એકલી ધૂળ વાપરેલી છે, બ્રિજની અંદર એકલી માટી છે, એવું કંઈ જ નથી, સિમેન્ટ પણ નથી, કશું નથી। તો જવાબદારી હશે કોની? તમે સરકાર, સવાલ છે કે સરકાર શું કરી રહી છે? સરકાર ઊંઘી રહી છે? જો આ તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થશે, જવાબદારી કોની રહેશે? તાજેતરમાં જ પાલનપુરમાં એક ભ્રષ્ટાચારનો બ્રિજ જે નીચે પડેલો હતો, તેવા જ દ્રશ્યો આજે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં પણ આપ જોઈ શકો છો। હું મારા કેમેરામેનને કહીશ કે નીચેના દ્રશ્યો આ બતાવે। આ બ્રિજ લગભગ 4 વર્ષ પહેલાં જ બનેલો છે અને 4 વર્ષથી જ આ બ્રિજ ઉપર વાહનોની અવર જવર ચાલુ થયેલી છે। આ બ્રિજ ઉપર પણ ભ્રષ્ટાચારનું ગાબડું આપણે કેમેરામાં દેખાતું નજરે પડે છે। આ બ્રિજમાં જે સ્લેબનું કામ થયેલું છે, તેમાં પણ 2 થી 3 ફૂટ તો લોખંડનો સોયો પણ ખુલ્લો થઈ ગયેલો છે અને આ બ્રિજ પર કોઈ લાઇટનું પણ ચેકવામાં આવ્યું નથી। રાતે કોઈ પણ નાનું વાહન આ બ્રિજના ખાડામાં જો ખાપકે તો અકસ્માતનો ભય સતાવતો હોય છે લોકોને। અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ। प्रांतिज शहर में भव्याति भव्य खुशी ब्यूटी सलून अद्यतन नवी टेक्नोलॉजी सुविधाओं साथे सज्ज अने नवा रंग रूप में आपना सौंदर्य ने निखारवानुं एकमात्र स्थळ एटले खुशी ब्यूटी सलून। खुशी ब्यूटी सलून खाते वेक्स, फेशियल, ब्लीच, आईब्रो, मेहंदी, मेनिक्योर एंड पेडिक्योर, मेकअप, हेयर स्टाइल, हेयर ट्रीटमेंट जीवी अनेक उपलब्ध सुविधाओं मिली रहेशे। लग्न प्रसंगे दुल्हन ने तैयार करवानो ऑर्डर पण लेवामां आवशे। खुशी ब्यूटी सलून खाते लॉरियल हेयर स्पा, मैट्रिक्स हेयर स्पा, केसरी हेयर स्पा, रेग्युलर हेयर स्पा जीवी अनेक सुविधाओं पण उपलब्ध। लेडीज इनरवेर आइटम पण उपलब्ध। प्रांतिज शहर में आपनी तद्दन नजीक एक वखतनी मुलाकात कायमी संभाळनु बनी रहेशे। स्थळ खुशी ब्यूटी सलून 6-7 बीजो माळ, सिटी सेंटर कॉम्प्लेक्स, सीट पी अंडर आर हाई स्कूल नी सामे, बाखरिया बस स्टैंड, प्रांतिज, तालुको प्रांतिज, जिल्लो साबरकांठा। कॉन्टेक्ट नंबर 635122940390338 78753। शहर में धमाकेदार एंट्री साथ मधुरम ब्यूटी केयर की शुरुआत थई चुकी है। अद्यतन टेक्नोलॉजी थी सज्ज मधुरम ब्यूटी केयर अपना सौंदर्य ने निखारवानो एकमात्र स्थल एटले के मधुरम ब्यूटी केयर। आईब्रो वैक्स, मैनिक्योर, पेडिक्योर, फेशियल, हाइड्रा फेशियल, हेयर स्पा, हेयर वॉशिंग, हेयर स्मूथनिंग, हेयर स्ट्रेटनिंग, हेयर केराटिन, हाइलाइट्स, हेयर मसाज, बॉडी पॉलिशिंग, मेहंदी, मेकअप जेवा मेहंदी, हल्दी, साइडर, शाइनर, ब्राइडल, रिसेप्शन तेमज पार्टी मेकअप, लग्न प्रसंगे तथा शुभ प्रसंगे ऑर्डर लेवामां आवशे। ब्यूटी पार्लर नो सर्टिफाइड कोर्स मात्र बहनों ने कराववामां अने शीखवाडवामां आवशे। स्थळ गोपीनाथ कॉम्प्लेक्स, LIC सामे श्रीहरि मार्टनी उपर, एप्रोच रोड, प्रांतिज। दीप्ति H ब्रह्मभट्ट, मोबाइल नंबर 8780106185 8780106185।